વિદ્યાર્થી મિત્રો વસ્તુ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું દ્રુતિબેન બાલિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજા અને વિષયથી પેજ નંબર 9 ખોલો સ્વાની અંદર. હવે આપણે સ્વાની અંદર પેજ નંબર પ્રમાણે ચાલીશું. બેઝિક બધું આપણે શીખી લીધું છે. રિવિઝન કરતા રહેજો અને શીખતા રહેજો. ચલો પેજ નંબર 9 ની અંદર હું તમને આ પેજ કરાવું છું. જુઓ અહીંયા જે રીતના છે એ રીતના અક્ષર ડોટ સાઈ પછી બધાને ઘાટા કરવાના છે. હું એની સાથે ગુજરાતી પણ બોલતી જઈશ. અહીંયા અ ગોતવાનું છે, આ રીતનું છે ને અહીંયા ચિત્ર છે. તો ચાલો પેજ નંબર 9 આપણે શરૂ કરીએ. વાંચો, શીખો અને લખો. વાંચવાનું છે તો ચાલો પહેલા ડોટ્સ ને અડાડીએ એટલે વાંચાતું પણ જાય, લખાતું પણ જાય અને શીખતા પણ જઈએ. આ છે મ ન. એવી જ રીતે નીચે બે વિદ્યાલય આવી છે એની અંદર તમારે એવા જ અક્ષરે લખવાનું છે. મન મન બરાબર. હવે એના પછીનો શબ્દ છે મોટર. રોડ્સ ને ઘાટા કરો એટલે ઉપર લખેલા જેવો જ અક્ષર બનશે મોટર. મોટર એટલે વટાણા. તમને બધાને આવશે મોટર એટલે વટાણા. હવે એના પછીનો શબ્દ છે નર. ચલો એને પણ કાટો કરીએ. નર ને બે વાર લખીએ. નર એટલે નરસ થાય. આપણે એવી જ રીતનું ઉચ્ચારણ કરીએ છીએ. નર એટલે પુરુષ થાય તો આપણે નર જ લખીએ છીએ. ગરદન બધાને ખબર હશે. ગરદન એટલે આપણે આગળ ભણી ગયા છીએ. બે વિદ્યાલયની વચ્ચે ગરદન ફરીથી લખીએ. ગરદન 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 એટલે ડોક બરાબર. હવે એના પછી હું બીજું કરાવું છું. જો અહીંયા આના જેવું ચિત્ર નથી પણ તમારે સમજીને કરવાનું છે. સૂચિના ગુજરાતીમાં લખી છે અથી શરૂ થતા શરૂ થનારા શબ્દ ઉપર રાઈટ કરો. અ અજગરનો અ બરાબર. તો જો અહીં રાઉન્ડમાં અક્ષર એકો છે અ તો અના જેવો શબ્દ કયો છે. જો અહીંયા ઉપરથી ચાલુ કરીએ આપણે બરાબર અસર તો હા તેમાં પહેલો અક્ષર આવે છે. અહીંયા આપણે અહીંયા અ છે અહીંયા અ થી ચાલુ થાય છે અહીંયા રાઈટ કરીએ. પછી અહીંયા ખાનામાં જુઓ એના શબ્દ કયો લખ્યો છે મ ગ ર. એમાં અ થી ચાલુ નથી થતો કઈ નહીં કરીએ. અહીંયા જુઓ એના પછીનો શબ્દ અ મ ર. હા આ શબ્દ તો અ થી ચાલુ થાય છે તો એમાં આપણે રાઈટ કરીશું. પછી આ શબ્દ જુઓ અ ના ર. હા આ પણ અ થી ચાલુ થયો તો એમાં પણ રાઈટ. પછી આના છે ન ગાડા. ના આમાં અ આવ્યો નથી પેલા તો કઈ કરવાનું નથી. પછી અહીંયા છે અ દ ર ક તો અ આવ્યો પેલો અક્ષર એટલે એમાં પણ રાઈટ કરીશું. હવે એના પછી સામે વાંચો. આ એક જરા તમારે શીખવાનું છે. અહીંયા શું આપ્યું છે અ અ. પછી અહીંયા છે નાર મોર જય કાલ ગર અને ગહન બરાબર. તો જો અહીંયા એક તમને ઉદાહરણ આપેલું છે અ થી એટલે શું બનાવ્યું છે અનાર. અ સે અનાર બરાબર. તો હવે આપણે એવી જ રીતના અહીંથી અ લેવાનો અહીંથી આ લેવાનો અહીંથી અ લેવાનો અહીંથી જય લેવાનો. તો ચાલો એવી રીતના આપણે બધાએ પાંચે અક્ષર બનાવીએ. અ મ ર. ચાલો અહીંયા લખું છું અ મ ર. હવે કયો બનશે અ જય. તો ચાલો બનાવીએ અ જય. પછી શું બનશે અ કા લ. અ માંથી લેવાનું કા અહીંથી લઈ લેવાનું અ કા લ. પછી અ અહીંથી લેવાનું ગર લખવાનું એટલે શું થશે અગર. પછી અહીંયા છે અ લેવાનું અહીંથી ગહન લેવાનું તો એમાં પણ લખો અગન બરાબર. આવી રીતના આ શબ્દો બનાવવાના છે. અ અહીંથી લઈ લેવાનું પહેલા અ લખી નાખવાનું પછી આ શબ્દ ઉમેરી દેવાનો આખો શબ્દ બનાવી નાખવાનો. પછી એના પછી જુઓ ચિત્ર જુઓ ઓળખી અને તેનું નામ લખો. ચિત્ર જોવાનું છે. જો ચિત્ર અહીંયા દોરવું અશક્ય છે કારણ કે એના જેવું ઘર દોરવું શકાય નહીં. એટલે મેં એને ગુજરાતી લખ્યું છે ઘર. તો તમે ચાલો એમાં કામસમાં આવ્યો પણ છે શબ્દ ચાલો એમાંથી જુઓ અને હિન્દી શબ્દ લખવાનો છે. ચાલો લખો ઘર. ચિત્ર જોવાનું. પછી છે હળનું ચિત્ર છે હળ. તો એમાં આપણે શું કરવાનું છે હ લ. જો કામસમાંથી જુઓ અને લખો. પછી બસ છે તો બસ ને હિન્દીમાં કેમ લખાય કામસમાંથી જોઈ લ્યો એટલે તમારે થોડી મહેનતે સારું કામ થાય. પછી કમળ નું ચિત્ર છે તો એમાં શું કરવાનું છે આપણે હિન્દીમાં શું થાય કમળ ને શું કહેવાય ક મ લ. તો અહીંયા આપણે પેજ નંબર 9 પૂરું થઈ ગયું છે. અહીંયા શબ્દ
શબ્દો ઘટક એનાને લખ્યા અહીંયા જોઈતા ઓ વાળા શબ્દો અહીંયા ઓથી બીજા શબ્દો બનાવ્યા અને અહીંયા શબ્દો આપણે ચિત્ર જોઈ અને ઓળખ્યા અને લખ્યા ચિત્ર જોવાનું પછી કયો શબ્દ છે તો આમાંથી ગોતી લેવાનું આ ઘર છે તો આમાં ગોતો ઘર એવી રીતના ચારે શબ્દો લખી નાખવાના હવે આપણે આના પછીના લેક્ચરમાં પેજ નંબર 10 કરીશું અસ્તુ